હેલો સ્ટુડન્ટ્સ ગાય લેક્ચરમાં આપણે જોયું કે જો બે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા સદિશોને આપણે સમાન સદિશો કહીએ છે અહીંયા સદીશ એ અને બી બંનેના મૂલ્યો અને દિશા સમાન હોવાથી સદીશ એ અને બી સમાન સદિશ થશે પરંતુ જો બે સદીશો એક જ દિશામાં આવેલા હોય તો તેવા સદીશોને આપણે સમાંતર સદીશો કહીએ છીએ તો અહીંયા સદીશ સી અને સદીશ સી સદીશ ડી એક જ દિશામાં આવેલા હોય આ બંને સદીશો સમાંતર સદીશ થશે પછી મૂલ્ય ગમે તે હોય જો બે સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય જો બે સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય તેવા સદીશોને આપણે પ્રતિ સમાંતર સદીશો કહીએ છીએ પ્રતિ સમાંતર સદીશો કહીએ છીએ અને જે સદીશો સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદીશોને આપણે અસમાંતર સદિશો કહીએ છે આ ઉપરાંત આપણે વાત કરી કે કોઈ પણ સદિશને ધન સંખ્યા ધારો કે સાથે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય અને સદિશની દિશા તે સદિશની દિશામાં મળે પરંતુ કોઈ પણ સદિશને ઋણ સંખ્યા લેમડા સાથે ગુણવામાં આવે તો સદિશનું મૂલ્ય લેમડા ગણું જ થાય પરંતુ સદિશની દિશા આપેલ સદીશની વિરુદ્ધ દિશામાં હોય હવે આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે અદિશોનો સરવાળો સામાન્ય બીજગણિતની મદદથી થઈ શકે છે ઉદાહરણ તરીકે આઠ કેજી દળ હોય એમાં ચાર કેજી જો દળ ઉમેરવામાં આવે તો કુલ દળ કેટલું થાય તો એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન પ્લસ એમ ટુ એટલે કે આઠ વત્તા ચાર એટલે કુલ દળ કેટલું થશે બાર કેજી થાય પણ આપણને ખબર કે સદીશોનો સરવાળો આપણે સામાન્ય બીજ ગણિતની મદદથી કરી શકતા નથી કેમ નથી કરી શકતા કારણ કે સદિશની અંદર મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય છે જ્યારે અદિશની અંદર માત્ર શું હોય છે મૂલ્ય આથી આનો સરવાળો સામાન્ય બીજગણિતની મદદથી થઈ શકે છે પરંતુ સદિશનો સરવાળો સામાન્ય બીજગણિતની મદદથી થઈ શકતો નથી તેમાં મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવા પડે હું તમને એક ઉદાહરણ આપું કઈ રીતે મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવા પડે ધારો કે એક ફૂટબોલ અહીંયા પડેલો છે અને બે પ્લેયર એક પ્લેયર અહીંથી આવે છે જમણી બાજુથી બીજો પ્લેયર ડાબી બાજુથી આવે છે ઓકે હવે નામ આપી દઈએ એ અને બી જે એ પ્લેયર છે ને એ ફૂટબોલ પર આઠ ન્યૂટનનું બળ લગાડે છે અને બી પ્લેયર એ ફૂટબોલ પર નવ ન્યૂટનનું બળ આ ચાર ન્યૂટનનું બળ લગાડે છે સમજો શું કહું છું આ એ પ્લેયર જે છે એ દોડીને આવીને ફૂટબોલ પર આ દિશામાં એટલે ડાબી બાજુ કેટલા ન્યૂટનનું બળ લગાડે છે આઠ ન્યૂટનનું અને આ બી જે વ્યક્તિ છે એ ડાબી બાજુથી દોડીને આવીને ફૂટબોલ પર ચાર ન્યૂટનનું બળ લગાડે છે તો હું તમને પૂછું કે આ ફૂટબોલ પર ટોટલ કેટલા ન્યૂટનનું બળ લાગતું હશે તો તમે વિચાર કર્યા વગર જો જવાબ આપી દેશો કે સાહેબ આ ફૂટબોલ પર બાર ન્યૂટનનું બળ લાગતું હશે તો જવાબ કેવો હશે તમારો ખોટો હશે તો સરવાળો કરી નાખ્યો કે સાહેબ એ આઠ ન્યૂટન બી ચાર ન્યૂટન ટોટલ કેટલા ન્યૂટન બળ લાગે છે બાર ન્યૂટન પણ તમે અહીંયા મૂલ્યોને જ ધ્યાનમાં લીધા દિશાઓને ધ્યાનમાં લીધી નથી બરાબર કારણ કે બળ એક કેવી રાશિ છે સદીશ રાશિ છે અને સદીશ રાશિનો સરવાળો કરતી વખતે આપણે મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવા પડે એટલે જો તમે એવું કહેતા હોય કે આ ફૂટબોલ પર લાગતું કુલ બળ બાર ન્યૂટન થાય તો આપણો જવાબ ખોટો પડશે બરાબર છે કેમ ખોટો પડશે કારણ કે અહીંયા ફૂટબોલ પર બે જુદી જુદી દિશાઓમાં બળ લાગે છે હવે એવું તો થાય જ નહીં કે ફૂટબોલ એક સાથે બે જુદી જુદી દિશાઓમાં ગતિ કરે આ બળ લગાડે આઠ ન્યૂટનનું તો આમય જાય ફૂટબોલ આમય જાય એવું તો શક્ય બને જ નહીં તો પછી આપણે સરવાળો કઈ રીતે કરવો પડે તો આ બંને બળોનો આપણે પરિણામી સદી શોધવો પડે જે આપણને ફૂટબોલ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા આપે આ બંને બળોનો આપણે શું શોધવો પડે પરિણામી સદીશ શોધવો પડે જે આપણને ફૂટબોલ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા આપે અને આ જે પરિણામી સદીશ છે ને આપણે બે રીતે શોધી શકીએ છીએ એક ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત તો હવે આપણે જોઈએ સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત હવે બે સદીશોના ભૌમિતિક રીતે સરવાળા કરવા માટેની રીતને આપણે ત્રિકોણની રીત કહીએ છીએ બે સદીશોનો આપણે જો ભૌમિતિક રીતે સરવાળો કરવો હોય તો એ જે સરવાળા કરવા માટેની રીત છે એ રીતને આપણે ત્રિકોણની રીત કહીએ છીએ હવે ધારો કે આપણે બે સદીશો લઈ લઈએ હું પહેલા સમજાવું છું ચલો એક સદીશ હું આ દિશામાં લઈ લઉં છું જેને નામ આપી દઉં છું જેને હું નામ આપી છું બી તો આપણે આ બે સદીશોનો સરવાળો કરવો છે ત્રિકોણની રીતે હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમારા સ્કેલમાં ધ્યાનમાં લેવાના છે ધારો કે આ ત્રણ સેન્ટીમીટર છે અને આ પણ ત્રણ સેન્ટીમીટર આ ત્રણ સેન્ટીમીટર કરતાં વધારે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે ને સદીશ બી ત્રણ સેન્ટીમીટર છે તો આપણે આ બે સદીશો સદીશ એ અને સદીશ બીનો સરવાળો ત્રિકોણની રીતની મદદથી કરવો છે બસ ત્રણ જ મુદ્દા ધ્યાન રાખવાના છે એ ખાસ સમજી લેજો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં લોચા મારે છે બરાબર છે તો ક્યાંય સમજવામાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો જો આમાં શું કરવાનું છે તમારે મારે આ બે સદીશો સદીશ એ અને બીનો સરવાળો મારે ત્રિકોણની રીતની મદદથી કરવો છે તો સૌથી પહેલા હું શું કરીશ એક સંદર્ભ બિંદુ લઈશ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે હું એક સંદર્ભ બિંદુ ધ્યાનમાં લઈશ એને હું નામ આપી દો ઓ એને હું નામ આપી દો ઓ તો સંદર્ભ બિંદુ ઓ માંથી સદીશ એના મૂલ્ય જેટલો અને સદીશ એની દિશામાં નું દોરો ખાસ ધ્યાન રાખજો હતો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આ તમે જે લાઈન દોરો એ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈની જ હોવી જોઈએ અને સદીશ એ જે દિશામાં હોય ને એ જ દિશામાં તમારે દોરવાનો છે તો મેં તમને કીધું કે કોઈ સંદર્ભ બિંદુ ઓ માંથી સદીશ એ ના મૂલ્ય જેટલો ને સદીશ એ ની દિશામાં નો સદીશ દોરો ઓકે પહેલો મુદ્દો યાદ રહી ગયો તો હું અહીંયા કહી શકું કે કેવલ ટુ સદીશ એ હું અહીંયા કહી શકું કે સદીશ ઓપી ઇઝ ઇક્વલ ટુ સદીશ એ હવે જો મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને બીજો સદીશ દોરવામાં લોચો મારે છે કઈ રીતે

બીજા આવે એ રીતે મૂલ્ય જેટલો અને સદીશ બી ની દિશામાં નો સદીશ દોરો હવે જ્યારે તમે બીજો સદીશ દોરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો આ સદિશની દિશા આ છે પછી અહીંયા આપણે મન ફાવે ને એ રીતે આ સદિશ નથી દોરવાનો કેટલાક આ રીતે દોરે છે કેટલાક આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે ભાઈ તો પછી સદિશનો સરવાળો કરવાનો મતલબ જ શું છે તમે દિશા બદલી નાખો તો સદિશોની સદિશોનો સરવાળો કરતી વખતે દિશાઓ બદલાવી જોઈએ નહીં ઘણા નું કોક બીજો સદીસો દોરો એટલે એ સાહેબ બે ફૂટપટ્ટી આમ રાખેલી છે અહીંયા પડેલી છે દોરી નાખ્યો કે આમ પટ્ટી પડેલી છે આમ દોરી નાખ્યો તો ભઈ સદીસ બી ની તો દિશાની તમે શું કરી ધમ્મા ચકડી કર નાખી એવું નથી કરવાનું ભઈ આ સદીસ બી આ દિશામાં છે તો પછી આપણે આ જ દિશામાં માં સદીસ બી દોરીશું કેટલા સેન્ટીમીટર લંબાઈનો તો સદિશ બી ની જેટલી લંબાઈ હોય એટલો જ બરાબર છે તો હું અહીંયા ધ્યાન રાખજો ભઈ સદીસ બી ની દિશા બદલાવી જોઈએ નહીં બીજો મુદ્દો યાદ રહ્યો કે પ્રથમ સદીશ A ના શીર્ષ પી પરથી આપણે નામ આપી દઈએ સદીશ બી દિશા બદલાવી જોઈએ નહીં તો અહીંયા આપણે કહી શકીએ કે આ પિક્યુ પિક્યુ શું છે તો પિક્યુ પિક્યુ સદીશ બી છે ખ્યાલ આવ્યો ભાઈ પહેલો મુદ્દો મેં તમને શું કે કોઈ સંદર્ભ બિંદુ ઓ માંથી એના મૂલ્ય જેટલો અને એની દિશામાંનું સદિશ ઓપી દોરો જ્યાં સદિશ ઓપી બરાબર સદિશ એ હવે પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનો પૂંછ આવે એ રીતે બી ના મૂલ્ય જેટલો અને બી ની દિશામાંનો સદિશ પીક્યુ દોરો તો સદિશ પીક્યુ બરાબર સદિશ બી

પ્રથમ સદીસનું પૂંછ એટલે કે ઓ અને બીજા સદીસના શીર્ષ એટલે કે ક્યુ ને જોડતો પરિણામી સદીસ દોરો હું પરિણામી સદીસ દોરું છું એ આ આ રીતે પ્રથમ સદીસના પૂંછ અને બીજા સદીસના શીર્ષ ને જોડતો પરિણામી સદીસ ઓ ક્યુ દોરો જેને હું સદીશ આર વડે દર્શાવો છું તો સદીશ આર એ સદીશ એ અને સદીશ બી નો પરિણામી સદીશ કહેવાય એટલે અહીંયા બરાબર થાય ટુ તો બસ આ ત્રણ મુદ્દા અને અહીંયા તમને જે આકૃતિ બને છે કોના જેવી લાગે છે ત્રિકોણ જેવી તો આ રીત માં બે સદીશો આ રીતમાં બે સદીશો અને એમનો પરિણામી સદીશ આ રીતની અંદર બે અને પરિણામી ત્રિકોણની ત્રણ બાજુઓની રચના કરતા હોવાથી આ સદીશ સરવાળાને આપણે શું કહીએ છીએ ત્રિકોણની રીત અહીંયા બે સદીશોનો પરિણામી સદીશ ભેગા થઈને ત્રિકોણની ત્રણ બાજુઓની રચના કરે આથી આપણે એને કહેવાય ત્રિકોણની રીત ક્લિયર અહીંયા ત્રણ મુદ્દા ફરી વાર ધ્યાન રાખો ચલો એ પછી બીજી એક આકૃતિ લઈને તમને સમજાવું છું હવે આપણે સાબિત કરવાનું છે અહીંયા કે સદીશ આર ઇઝ ઇક્વલ ટુ સદીશ એ વત્તા સદીશ બી તો યાદ રાખજો બહુ અગત્યની વસ્તુ કે ભાઈ ત્રિકોણનો નિયમ કઈ દિશામાં વપરાય હું અહીંયા લખી નાખું કે ત્રિકોણનો જે નિયમ છે એ ત્રિકોણનો નિયમ ટીએચ ટીએચ ત્રિકોણનો નિયમ ટીએચ ટીએચ દિશામાં વપરાય શરૂઆત ક્યાંથી કરવાની સંદર્ભ બિંદુથી ઓકે તો ધ્યાન આપો ધારો કે તમે અહીંથી શરૂઆત કરો આ છે ટેલ બરાબર ટેલ ટેલ પછી શું આવવું જોઈએ હેડ ઓકે અહીંથી તમને ખબર નથી કે હું ઓથી પી જવું ઓથી ક્યુ જવું તમને ખબર નથી બરાબર છે તમે ગીત ગયેલો છો અહીંયા ઇધર ચલું મે ઉધર ચલું જાને કહા મે કીધર ચલું તમને ખબર નથી ક્યાં જવાનું ઓથી પી જવાનું કે

ઓપી સદીશ એટલે સદીશ એ પી ક્યુ સદીશ એટલે સદીશ બી ઓ ક્યુ સદીશ એટલે આર સદીશ

ધારો કે એક સદીશ આ દિશામાં છે એને આપણે સદીશ એ કહી દઈએ બીજો સદીશ આ દિશામાં છે એને આપણે સદીશ બી કહી દઈએ મારે આ બે સદીશો સરવાળો કરવો છે કઈ રીતની મદદથી ત્રિકોણની રીતે એટલે આ બે સદીશોને આપણે પરિણામી સદીશ દોરીએ તો આકૃતિ કોના જેવી લાગવી જોઈએ ત્રિકોણ જેવી લાગવી જોઈએ હવે આ બે સદીશોને આપણે કઈ રીતે ગોઠવવાના છે એ ખાસ ફરીથી આપણે સમજી લઈએ જો પહેલાં તો આપણે શું કરીશું તો સાહેબ પહેલાં તો આપણે એક સદર બિંદુ લઈ લઈશું લઈ લો ચલો સદર બિંદુ લઈ લો જેને નામ આપી દઈએ આપણે ઓ જેને આપણે નામ આપી દઈએ ઓ હવે આપણે શું કરીએ તો પહેલો સદીશ આપણે દોરવાનો છે તો સંદર્ભ બિંદુ ઓ માંથી સદીશ એના મૂલ્ય જેટલો અને સદીશ એની દિશામાં નો સદીશ ઓપી દોરો તો ભાઈ ધ્યાન રાખજો દિશા બદલાવી જોઈએ નહીં ઓકે દિશા એની એ જ એટલે આ મેં દોરી નાખ્યો સદીશ એ જેનું નામ આપી દઉં ઓપી હવે જો ભાઈ બીજો સદીશ કઈ રીતે મૂકવાનું છે ખાસ ધ્યાન રાખજો આમાં જ તમે ભૂલ કરશો હવે બીજો સદીશનું નું જે પૂંછ છે ને ભાઈ બીજા પૂંછ એ પ્રથમ શીર્ષ પર આવવું જોઈએ અને દિશા બદલાવી જોઈએ નહીં હવે શું કરશે ઘણા લોકો અહીંથી આમ દોરી નાખશે એ અહીંથી આમ દિશા તો જો કઈ દિશામાં જાય છે ગમે ત્યાં દોરી નાખવાનું તો આ જે સદીશ બી છે એનું પૂછ આપણે ક્યાં મૂકવાનું પ્રથમ સદીશના શીર્ષ પર એટલે આ સદીશને અહીંથી ઉઠાવવાનું ભારે તો નથી લાગતો ને ઓકે સાહેબ નથી ભારે વજનમાં ઓકે અહીંથી ઉઠાવો ઉઠાઈને તમારે એને અહીંયા મૂકી દેવાનો છે અને જ્યારે ઉઠાવતા હોય ત્યારે દિશા આમ ના થઈ જવી જોઈએ આમ ના થઈ જવી જોઈએ દિશાના બદલાઈ જવી જોઈએ ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો અહીંથી ઉઠાવ્યો ઉઠાઈને ક્યાં મૂકી દેવાનો છે આ પ્રથમ સદીશ એના અહીંયા મૂકી દેવાનું દિશા બદલાવી જોઈએ નહીં ઓકે તો અહીંયા મૂકી દઉં દોરી દઉં ચલો થઈ ગયો આપણો બી થઈ ગયો દિશા બદલાઈ ના બદલાઈ બરોબર છે આ દિશાથી આ જ દિશા અહીંયા છે સહેજ સહે સહેજ ત્રાસો થઈ ગયો છે પણ સમજો હવે પરિણામી સદીશ કઈ રીતે દોરવાનો છે પરિણામી સદીશ તો પ્રથમ સદીશ ના પૂછ અને બીજા સદીશના જોડતો પરિણામી સદિશ એને આપણે નામ આપી દો આર પરિણામી સદીશ દોરો એમાં ખાસ ધ્યાન રાખજો ટેલ ટેલ આવવું જોઈએ ઓકે હવે ત્રિકોણનો નિયમ તમારે વાપરો હોય તો કઈ દિશામાં વપરાય ટી એચ ટી એચ તો કઈ દિશામાં જશો જો સદીશ ઓ પી પ્લસ સદીશ પી ક્યુ આ ટી આ એચ આ ટી h is equal to oq એટલે સદિશ a વત્તા સદિશ b is equal to સદિશ r હજી એક આપણે આકૃતિ દ્વારા સમજીએ જેથી આપણે ભૂલ ના થાય ધારો કે હું આવા બે સદિશો લઈ લઉં છું આ સદિશ a અને આમ હું લઈ લઉં છું સદિશ b ઓકે આ બે સદીશોનો સરવાળો આપણે ત્રિકોણની રીતની મદદથી કરું છું તો પહેલા તો આપણે સંદર્ભ બિંદુ લઈ લઈએ લઈ લો સાહેબ સંદર્ભ બિંદુ અહીંયા મેં સંદર્ભ બિંદુ લઈ લઉં આ વખતે કંઈક આપણે નવા નામ આપીએ હું આ વખતે નામ આપું છું એક્સ હવે સૌથી પહેલા શું કરીશું તો સંદર્ભ બિંદુ એક્સમાંથી સદીશ એ ના મૂલ્ય જેટલો સદિશ એની દિશામાં નો સદીશ એ દોરો જો આ દિશામાં છે ભાઈ તો એ જ દિશા અહીંયા આવી જોઈએ બરોબર છે એ જ દિશા અહીંયા આવી જોઈએ આવે એ રીતે સદીશ બી દોરવાનો છે હવે જો ખાસ ધ્યાન રાખજો આ સદીશ બી આ દિશામાં છે તો અહીંથી આપણે આ જ દિશામાં સદીશ બી ને દોરીશું જેથી એનું પૂંછ ત્યાં આવે તો એનું પૂંછ એ સદિશ એ ના શીર્ષ પર આવે બરાબર દિશા બદલાવી જોઈએ નહીં ખાસ ધ્યાન રાખજો સદિશ એ આ દિશામાં સદિશ એ આ દિશામાં સદિશ બી આ દિશામાં સદિશ બી આ દિશામાં દિશાઓમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં હવે આપણે પરિણામી સદિશ આને આપણે કહી દઈએ વાય અને આને આપણે કહી દઈએ ઝેડ હવે પરિણામી સદિશ દોરો તો પરિણામી સદિશ કઈ રીતે દોરાય પ્રથમ સદિશના પોંચ અને બીજા સદિશના શીર્ષ ને જોડતો પરિણામી સદીશ આપણે દોર દઈએ એને આપણે આર જ નામ આપીશું ઓકે હવે આપણે ત્રિકોણનો નિયમ કઈ દિશામાં વાપરીશું ટીએચ ટીએચ તો આ ટી આ એચ આ ટી આ એચ ઓકે તો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે સદીશ એક્સ વાય પ્લસ સદીશ વાયઝેડ સદીશ સદીશ બી અને એક્સ ઝેડ એટલે સદીશ આર જ્યાં સદીશ આર એ સદીશ એ અને બી નો પરિણામી સદીશ દર્શાવે છે હું તમને કેટલીક આકૃતિઓ આપું છું જેમાં તમારે એ બે સદીશોનો સરવાળો ત્રિકોણની રીતથી કરવાનો છે એટલે આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે ચલો એક સદીશ હું આમ લઈ લઉં બીજો સદીશ આમ લઈ લઉં આની તમારે આકૃતિ બનાવવાની છે ઓકે એક સદીશ હું આમ લઈ લઉં બીજો સદીશ હું આમ લઈ લઉં પ્રેક્ટિસ કરજો ભાઈ सदीश A, आम ले लू सदीस बी दिशा में ले लू चलो पची सदीस ए आम ले लू આમ લઈ ઓકે બસ આટલી તો બહુ થઈ ગઈ પ્રેક્ટિસ માટે ઓકે તમારે આ રીતે આકૃતિ બનાવવાની ઓકે અને આ રીતે પ્રૂવ કરવાનું સદીશ એ વધતા સદીશ બી હવે આપણને સવાલ પરીક્ષામાં કઈ રીતે પૂછાય અને એનો આપણે જવાબ કઈ રીતે લખીશું તે જોઈએ તો સવાલ પૂછાય છે કે સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીતનું વર્ણન કરો તો જવાબ કંઈક આપણે આ રીતે લખીશું કે બે સદીશોનો ભૌમિતિક રીતે સરવાળો કરવા માટેની રીતને ત્રિકોણની રીતે કહે છે તમે કોઈ પણ બે સદીશો લઈ શકો છો ગમે તે દિશામાં લઈ શકો જરૂર નથી કે તમે આ જ દિશામાં બે સદીશો લો તો મેં બે સદીશો લીધા છે સદીશ એ અને સદીશ બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો આકૃતિમાં દર્શાવેલ બે સદીશો સદીશ એ અને સદીશ બી નો સરવાળો આપણે ત્રિકોણની રીતથી કરવો છે તો ત્રણ જ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે પહેલો મુદ્દો મેં બહુ સિમ્પલ રીતે મુદ્દા લખ્યા છે કે કોઈ સંદર્ભ બિંદુ ઓ માંથી સદિશ એ ના મૂલ્ય જેટલો અને સદિશ એ ની દિશા સદિશ ઓપી દોરો જ્યાં ઓપી સદિશ ઇઝ એ સદિશ હવે બીજો મુદ્દો બીજો મુદ્દો કઈક આ રીતે છે કે પ્રથમ સદિશ ના શીર્ષ પર બીજા સદિશ નો પૂંછ આવે તે રીતે

અને બીજા સદિશના શીર્ષ ને જોડતો પરિણામી સદીશ ઓક્યુ દોરો અહીંયા પ્રથમ પૂછ નું ઓ બીજા સદીશ નું શીર્ષ એટલે ક્યુ ને જોડતો પરિણામી સદીશ દોરવાનો છે અહીંયા ખાસ ધ્યાન રાખજો ટેલ ટેલ આવે છે હેડ હેડ આવે છે માટે આપણે લખી શકીએ ઓક્યુ સદીશો આર સદીશ જે આર સદિશ શું દર્શાવે છે તો આર સદિશ સદીશ એ અને સદીશ બી ના સદીશ સરવાળાનો પરિણામી સદિશ છે હવે આપણને અહીંયા જોયું આપણે કે બે સદીશો અને પરિણામી સદિશ તે અહીંયા જે આકૃતિ રચાય છે આકૃતિ કોના જેવી છે ત્રિકોણ જેવી છે આથી આપણે આને ત્રિકોણની રીત કહીએ છે તો આ આકૃતિમાં આપણે ત્રિકોણનો નિયમ વાપરીએ તો મેં તમને કીધું ત્રિકોણનો નિયમ કઈ રીતે વપરાય ટીએ ટીએ દિશામાં વપરાય તો સદીશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી

અને સદિશ B ના મૂલ્યના સરવાળા જેટલું અથવા તેનાથી ઓછું હોય છે એટલે કે સદીશ એ પાંચ સેન્ટીમીટર હોય સદિશ બી ત્રણ સેન્ટીમીટર હોય તો આ જે પરિણામી છે એ પરિણામી મૂલ્ય 8 સેન્ટીમીટર કે તેનાથી ઓછું હોય છે હંમેશા સદીશ સરવાળાની અંદર માટે આપણે લખી શકીએ મોડ ઓફ સદિશ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદીશ એ પ્લસ મોડ ઓફ સદિશ બી મોડ ઓફ સદિશ R ની જગ્યાએ આપણે લખી શકીએ મોડ ઓફ સદીશ એ વત્તા સદીશ બી લેસ દેન ઇક્વલ ટુ મોડ ઓફ સદીશ એ પ્લસ મોડ ઓફ સદીશ બી આ એમસીક્યુ માટે એક અગત્યનું પરિ પરિણામ છે ખાસ ધ્યાનમાં રાખીશું ફરી એકવાર સમજાવું કે સદીશ એ પાંચ સેન્ટીમીટર હોય સદીશ બે સદીશ બી ત્રણ સેન્ટીમીટર હોય તો પરિણામી સદીશનું મૂલ્ય આઠ સેન્ટીમીટર કે તેના કરતાં ઓછું હોય છે અને ત્રિકોણનો નિયમ આપણે કઈ દિશામાં વાપરીએ છીએ ટી એચ ટીએચ દિશામાં વાપરીએ છીએ